વિદ્યાર્થીઓ આપણે ધોરણ ચાર આસપાસમાં ચોપડીમાં પકડા નંબર 7 ચલાવીએ રિયાની ટ્રેન મોડી પડી રિયાની ટ્રેન મોડી પડી તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા 5 ચલાવીએ આગળ તમને ઘડિયાળ આપવામાં આવી છે તેમાં ઘડિયાળમાં 5 વાગ્યા છે અને 29 તારીખ છે તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ હું જાગી ગઈ અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર ઊભી હતી મેં બેઠા થઈ બારીમાંથી જોયું તો સામેની દિવાલ પરની ઘડિયાળમાં સવારના 5 વાગ્યાનો સમય દેખાતો હતો તેની બાજુમાં એક થાંભલા પર ગોર પાટિયામાં વડોદરા જંકશન લખેલું હતું ભાઈ હજુ સૂતો હતો માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત વલસાડ વાપી મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે પપ્પાએ કહ્યું તમે બ્રશ કરી લો ત્યાં સુધીમાં હું ચા લઈને આવું અમે સવારની પ્રાત ક્રિયાઓ પતાવી એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું હતું હજુ ટ્રેનને ઉપડવાની ઘણી વાર હતી પપ્પાએ કહ્યું કે ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું હું અને મારા ભાઈ પપ્પા સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા તો પપ્પાએ એમને ટિકિટ બારી ટિકિટ ચેકનની રૂમ પ્રતીક્ષા ખંડની પાર્સલ રૂમ ટોયલેટ બાથરૂમ પીવાના પાણીની સુવિધા ચા નાસ્તાની કેન્ટીન જેવી સુવિધાઓ વાળો સ્થળ બતાવ્યો બરાબર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અને અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઊભેલી જોવા મળી રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસની સફાઈ કરતા જોવા મળ્યા સ્ટેશન પર ફરવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું ખરેખર હજુ બહુ જ મજા આવી મેં કેટલીક સુવિધાઓનો ના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા છે તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનથી 2 કલાક મોડી કેમ ઉપડી હશે બરાબર છે તે તમારે વિચારવાનું છે બરાબર છે તમે વિચારીને લખવાનું છે રિયાએ સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી બરાબર છે હવે આપણે 7 વાગ્યા 29 તારીખ 7 વાગ્યા હવે માઇકમાં સૂચના અપાઈ અમારી ટ્રેન 2 મિનિટમાં વડોદરા સ્ટેશનથી ચાલશે અમે પાછા અમારા ડબ્બામાં આવીને બેઠા ટ્રેન ચાલી સવાર થઈ ગઈ હતી બહારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હતું રિયા અમારી ટ્રેન સડક માર્ગના બંધ ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં લોકો ફાટકની બંને બાજુ ટ્રેન પસાર થવાની રાહ જોઈને ઊભા હતા ત્યાં બસ કાર રિક્ષા સાયકલ સ્કૂટર તેમજ માલ સામાન ભરેલી ટ્રકો જેવા વાહનો પણ ઊભા હતા કેટલા લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઊભા હતા ના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડાવાળું હતું કેટલા લોકો ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઊભેલા હતા ખરેખર તે જોખમી હતું તે સમયે અમારી ટ્રેનની બાજુમાંથી બીજી ટ્રેન પસાર થઈ મેં અને હિમાક્ષે તેની ટ્રેનના ડબ્બા ગણવા પ્રયત્ન કર્યા પરંતુ બંને ટ્રેન ખૂબ ઝડપથી ચાલતી હતી જેથી ડબ્બા ગણી શક્યા નહીં તમે ક્યારે રેલવે ફાટક પાસે જો હા તો ફાટક બંધ હોય હતું ત્યારે અને ફાટક ખુલ્લું હતું ત્યારે તેની હલનચલન કેવી રીતે વિચારીને લખો રિયાની ફાટક પાસે શું શું જોયું બરાબર છે તો પેજ નંબર 52માં હું આંખો બંધ કરીને બારી પાસે બેઠી હતી અચાનક ચાલવાનો અવાજ બદલાઈ ગયો ખડ 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 મેં મારી આંખો ખોલી અનુમાન કરો મેં શું જોયું હશે મારી ટ્રેન એક મોટી નદી પરનો પુલ પસાર કરી હતી મમ્મીએ કહ્યું કે આ નર્મદા નદીનો પુલ છે આ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે
બરાબર તેનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવ્યું છે. થોડેક દૂર બીજા બે પુલ પણ દેખાતા હતા. તેમના પરથી નાના મોટા નાના મોટા વાહનો પસાર થઈ રહ્યા હતા. પપ્પાએ કહ્યું કે જે પહેલો પુલ દેખાય છે તેને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. તેનાથી આગળ જ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પરનો નવો બાંધેલો પુલ છે. તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. ઉનાળો હોવા છતાં નદીમાં પાણી ખૂબ જ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા જાય છે. જાર પાથરીને બેઠેલા જોવા મળ્યા. પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી. પપ્પાએ કહ્યું કે રાત્રે હતા ત્યારે આપની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પૂરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે, તે જોવાનું ચૂકતા નહીં. બહારના દ્રશ્યો જોવાની ખૂબ મજા જ આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરો કેરાની ખેતી જોવા મળી. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ અને ગાંધીધામમાં થયો નથી. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા. ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો. તે અમને રેલવે સ્ટેશન લેવા આવવાના હતા માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલશે, માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે 10:25 કલાકે પહોંચીશું. તમે પુલ જોયો છે? કયા કયા તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓમાં આવેલી છે? તે નદી પર કઈ કઈ જગ્યાઓ પુલ બાંધેલા છે તે વિચારીને લખો. નદી પર પુલ કેમ બનાવવામાં પડે છે તે વિચારો અને લખો. બરાબર છે. તો વિદ્યાર્થીઓ, તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો? કયા કયા તમે પુલની આજુબાજુમાં શું શું જોયું છે? રિયાની ટ્રેન કઈ કઈ નદી ઉપર પુલના પુલ પરથી પસાર થઈ હતી? બરાબર છે. તો અમારી ટ્રેન 9 વાગ્યા અમારી ટ્રેન એક મોટો શહેર વચ્ચેથી પસાર થઈ. રસ્તામાં મોટા 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 સડક માર્ગના પુલો પણ આવતા હતા. રેલ માર્ગની બંને બાજુ મોટી 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 ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. સ્ટેશન અમદાવાદ આવતા ટ્રેન ઊભી રહી હતી. બરાબર. પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર ખૂબ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા પહેરવાશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરી હતી, તો કેટલા પુરુષો લુંગીની જેમ સફેદ ધોતી પીવીટી હતી. કેટલા લોકોની બોલી પણ અલગ અલગ હતી. પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે, જેથી અહીં વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. પપ્પા 70 ફેનીની અને ગાડી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5-1 મિનિટ રોકાઈને ઉપડી. પપ્પાએ કહ્યું, હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે. આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે. વાપીએ મામાના ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે. હવે વલસાડથી અમે ટ્રેન ઉપડી અને અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો. મને અને હિમાક્ષી મામાના પહોંચવાનો આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચનાર છે. જ્યારે અમારે ઉતરવાનું હતું, મામાનો ફોન પણ આવી ગયો. તેઓ અમને લેવા માટે સ્ટેશન પહોંચી ગયા. અમારે મુસાફરી લાંબી હતી, પણ મેં અને રીમાક્ષી ખૂબ મજા કરી. બરાબર છે. તો વિદ્યાર્થીઓ, તમે કયા કયા શહેરો જોયા છે? તમે ત્યાં તમે શું શું જોયું તે વિચારીને લખો. તમે કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે? વિચારો અને લખો. તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકો સાંભળ્યા છે? રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી? બરાબર છે. તો વિદ્યાર્થીઓ, તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વનખાતી વાનગી ચીજવસ્તુઓની યાદી બનાવો. બરાબર છે. તો વિદ્યાર્થીઓ, અગર પ્રકરણ પૂરું થાય છે, તમારે પેજ નંબર 49-57 સુધી પ્રકરણ વાંચવાનું છે અને ચોપડીમાં લખવાનું છે. બરાબર છે. તો વિદ્યાર્થીઓ, તમારે પેજ નંબર 57 સુધી પ્રકરણ વાંચજો, પ્રકરણ નંબર 7, અને
ચોપડીની પુસ્તકમાં લખજો અલ્લાહ.